ડોક્ટર પર કહી શકાય જે બળાત્કાર થયાની ઘટના સામે આવી હતી તેમાં દરેકનો ગુસ્સો સામે આવી રહ્યો છે. દેશના ખૂણે ખૂણેથી મહિલા ડોક્ટર માટે ન્યાયની હાકલ થઈ રહી છે. કોલકાતામાં મહિલા તબીબ પર દુષ્કર્મ અને હત્યાની ઘટનાના પડઘા સમગ્ર જામનગરમાં પણ પડ્યા છે. જામનગર મહિલા મોરચા દ્વારા કેન્ડલ માર્ચ યોજી હતી, વિરોધ પણ વ્યક્ત કરાયો હતો. ધારાસભ્ય રેવાબા જાડેજાની આગેવાનીમાં કેન્ડલ માર્ચની રેલી કાઢવામાં આવી હતી. મહિલા મુખ્યમંત્રીના રાજમાં કહી શકાય કે આવા જધન્ય કૃત્યને પણ વખોડવામાં આવ્યું હતું. ઉપરાંત નિંદનીય ઘટના છે ને જ્યારે વખોડીને ગુનેગારોને તાત્કાલિક ધોરણે શોધી કડકથી કડક સજા કરવાની ખાસ માંગણી કરી છે. આજનો જે એક કેન્ડલ માર્ચ મૌન કેન્ડલ માર્ચ રેલીનું આયોજન કરવામાં આવેલું છે. આ આયોજન એ પીડિતાને એની આત્માને શાંતિ માટે એના પરિવારજનોને સદ્ધાર આપવા તેમજ પશ્ચિમ બંગાળમાં રાજ્ય સરકારની જે આખી વૃત્તિ જે છતી થઈ છે એના વિરોધમાં પણ આ એક મૌન માર્ચ રેલીનું આયોજન છે. મહિલા સંચાલિત રાજ્ય હોય અને એમાં આવી અસંવેદનશીલ દુર્ઘટના આકાર પામતી હોય ત્યારે એ આપણા બધા માટે એક ચોંકાવનારી ઘટના છે. આ પહેલી વાર નથી, આના પહેલા પણ ભૂતકાળમાં પણ અનેક એવી પશ્ચિમ બંગાળ દુર્ઘટનાઓ આકાર લીધી છે કે જેમાં એક મહિલાને પ્રેરિત કરી આજે ખાસ કરીને મલ્ટીપલ ટાઈમ ઓફ ગેંગ રેપની ઘટના આપણી સામે સામે આવી છે ત્યારે આ એક પ્રશાસનની પશ્ચિમ બંગાળના રાજ્ય સરકારના પ્રશાસનની એક ફેલિયર છે કે એક મહિલા જ્યારે મુખ્યમંત્રી હોય એમના રાજ્યમાં આ પ્રકારની કોઈ દુર્ઘટના આ કારણે ખૂબ જ શરમસાર આ દુર્ઘટના છે. એના જ વિરોધમાં સૌ અત્યારે ડોક્ટર્સ હંમેશા આપણા લાઈફ સેવર એક ટ્રેની ડોક્ટર સાથે અમાનવીય